તો લોકસભામાં ત્રિપલ તલાક બિલ મુદ્દે બવાલ ચાલી રહી છે અને બીજી તરફ મહત્વના સમાચાર, કૈલાસનાથને કરી સીએમ સાથે મુલાકાત. મુખ્યમંત્રી નિવાસસ્થાને તેમણે મુલાકાત કરી છે. મંત્રીમંડળમાં ખાતા ફાળવણી પર ચર્ચા કરાઈ છે. આ મુલાકાતમાં સાંજે 5 વાગે કેબિનેટની બેઠક મળશે. કેબિનેટની બેઠકમાં ખાતાઓની ફાળવણી કરવામાં આવશે. તો પ્રિન્સિપાલ સેક્રેટરી છે કે કૈલાસનાથન, જેમણે મુલાકાત કરી છે સીએમ સાથે અને આ મુલાકાતમાં ચર્ચા કરાઈ રહી છે ખાતાઓની ફાળવણીને લઈને. વધુ વિગત સાથે મયુર માકડી આપણી સાથે જોડાયા છે. મયુર, આ મુલાકાતમાં શું ચર્ચાઓ થઈ, વધુ વિગત શું છે? જી બિલકુલ અનુકૂળ, તમને જણાવી દઉં કે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ કે કૈલાસનાથને મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી સાથે બેઠક કરેલી હતી. અંદાજે 1 કલાક જેટલી આ બેઠક ચાલેલી. બેઠકની અંદર જે પ્રધાનમંડળ છે મુખ્યમંત્રીનું, તેમના પોર્ટફોલિયો અંગે ચર્ચા કરાઈ હતી. આ જે મંત્રીમંડળ છે તેની અંદર ઘણા સિનિયર નેતાઓ પણ છે અને ઘણા જુનિયર નેતાઓ પણ છે. ત્યારે કેવા પ્રકારે પોર્ટફોલિયો કયા મંત્રીને આપો તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવેલી હતી. ને હવે જે સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થાય છે તે અનુસાર 5 વાગે જે કેબિનેટ બેઠક મળવાની છે, તે બેઠકની અંદર જે તમામ જે મંત્રીઓ છે તેમને પોતાનો પોર્ટફોલિયો એ આપી દેવામાં આવશે. મહત્વની વાત એ છે કે સિનિયર મંત્રીઓને મહત્વના આ ખાતા આપવા તે પ્રકારની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ. પ્રથમ વખત જે મુખ્યમંત્રીઓ બની રહેલા છે તેમને તેમના કદ પ્રમાણેના જે ખાતા છે તે આપવા તે અંગેની સમગ્ર ફોર્મ્યુલા એ નક્કી કરવામાં આવેલો છે. જી મયુર, આભાર આપનો સમગ્ર વિગત માટે. તો કે કૈલાસનાથન, જેમણે સીએમ સાથે મુલાકાત કરી છે અને કેબિનેટની બેઠક જે સાંજે 5 વાગે મળવાની છે, જેમાં તમામ ખાતાઓની ફાળવણી પર ચર્ચા કરવામાં આવશે અને તમામને જવાબદારી સોંપી દેવામાં આવશે. તો કેબિનેટની બેઠક જે આજે મળવાની છે, સાંજે 5 વાગે આ બેઠક મળશે, જેમાં તમામ ચૂંટાયેલા ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે અને તમામને ખાતાઓની ફાળવણી કરી દેવામાં આવશે. તો મહત્વની આજની આ બેઠક જેના પર ચર્ચા કરવામાં આવશે